માં હવે કોનું રિપ્લેસમેન્ટ થશે, ટીમ ઇન્ડિયાની નવી આ ટીમ કેવી બનશે અને કઈ રીતનો તેરાતો પરફોર્મન્સ આપશે. સમાચાર મિત્રો, બાદ ખેડૂત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અને દાણી લીમડાના કોંગ્રેસના ધારાસભ્ય પર તાંત્રિક વિધિ કરવા માટે દાણી લીમડાના જ મહિલા કોર્પોરેટર દ્વારા તાંત્રિક સાથે વાતચીત કરતી હોય તેવો ઓડિયો ક્લિપ વાયરલ થવા પામી છે. કથિત વાયરલ ઓડિયો ક્લિપમાં તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. મહિલા કોર્પોરેટર જમનાબેન વેગડા અને મહિલા તાંત્રિક વચ્ચેનો જે ઓડિયો ક્લિપ અત્યારે આવતો હોવાની ચર્ચા છે. આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષે પણ ગંભીર નોંધ લીધી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ઓડિયો ક્લિપ મામલે પણ તપાસના આદેશ આપ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ અને દાણી લીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવા માટે દાણી લીમડાના જ મહિલા કોર્પોરેટર દ્વારા તાંત્રિક સાથે વાતચીત કરતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વાયરલ ઓડિયો ક્લિપમાં શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાનું કહે છે. મહિલા કોર્પોરેટર જમનાબેન વેગડા અને મહિલા તાંત્રિક વચ્ચેની વાતચીતની આ ઓડિયો ક્લિપ હોવાની ચર્ચા છે. મારી સાથે કોર્પોરેટર છે પણ મને બહુ જ હેરાન કરે, મને ક્યાંય ગણતો નથી, અપમાન કરે છે. ઈ શેરે બેટા પૈસા ના પૂજારી છે ને, તમારી મજાક ઉડાવી છે, તમને નથી ખબર? હા, મારી મજાક ઉડાવી, તમારી મજાક ઉડાવી છે. ની પઠાણ, હા, ઈ જે ડાયરેક્ટર ની પઠાણ છે, બીજું કોઈ નથી. હા, હજી પરમાનન્ટલી ખબર નથી પડતી કાંઈ બી. ગમે કરીને તમને નીચે પાડવા છે ને. હા, અને એ રહ્યો ને શૈલેષ પરમાર, એ ધારાસભ્ય છે ને, એ અહિયાં ત્રણ ચાર ટર્મ થી છે. અને ગઈ વખતે મને ટિકિટ મળી હતી ને, તો એને મારો જે મોટો સાહેબ છે ને, એને કહે કે મને નહીં લડાવો ને તો હું આત્મહત્યા કરીશ. હા, અને મારું નામ કેન્સલ કરાવી તું. એની બેટા નીતિ એ ખારા ટોપરા જેવી છે ને, નીતિ હાવ ખરાબ છે. એવો જ છે મારી, એવો જ છે. એની નીતિ હાવ ખરાબ છે. ઈ ને ઈ પૈસા સિવાય કોઈને ઓળખતા નથી. ઈ પૈસા હોય ને બેટા, તો ગમે ના ભેગા હોઈ જાય એવા સૈનિક ના પેટ ના. પૈસા આપી મારું નામ કેન્સલ કરાવ્યું ને બેઠો. આજે બેઠો છે? હા, આજે બેઠો. કઈ વાંધો નહીં, તમે જોવો તો ખરી. આપડે કઈ ફિકર કરવાની થતી નથી કઈ. એના ઉપર મને અડધી કલાક પઢાઈ કરવા દો. હા, એ બે ની પર કરજો, બે હાથમાં બોલવો જોઈએ. તમે જોવો તો ખરી. હા હા, ઓમે ઓમે બેટા, એ ઓમે સીટ એને ભરું નહીં થાય ને સીટ, તમે જોજો તો ખરી. એના વાહે ઘણા છે, એને હવા હોય તો કાઢી નાખે, ભડાકો કરી નાખશે. જોજો તો ખરી, એના ને એના દોસ્તાર ના ભડાકા કરશે, જોજો તમે. હા, બસ તો વ્યાધી ના કરતા કઈ બી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના 10 જેટલા કાઉન્સિલરોએ આજે કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળી અને રાજીનામા આપી દીધા હતા. પાર્ટી દ્વારા શહેજાદ ખાન પઠાણને વિપક્ષના નેતા તરીકે પહેલા એક વર્ષ માટે બનાવવાનો નિર્ણય લેવાનો હોવા સાથે 10 કાઉન્સિલરોનો વિરોધનો સૂર ઉઠ્યો હતો, જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવવા માટે આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો. હવે આ પ્રકારની ઓડિયો ક્લિપ સામે આવતા શહેર કોંગ્રેસમાં ફરી વિવાદ સર્જાયો છે. એક ધારાસભ્ય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણને તાંત્રિક વિધિ કરી પૂરા કરવાની વાત હતી, ત્યારે આ પ્રકારની ઘટના મામલે શહેજાદ ખાન પઠાણે જણાવ્યું કે આવી રાજનીતિ પહેલીવાર જોઈ છે, જેને કારણે મારો પરિવાર ભયમાં આવી ગયો છે. કોંગ્રેસના કોર્પોરેટરની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જોકે પુષ્ટિ હજી કોઈ પણ કરી નથી, પરંતુ વાયરલ ક્લિપમાં ક્યાંક ને ક્યાંક શહેજાદ ખાન પઠાણ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા અને શૈલેષ પરમાર કે જેઓ ધારાસભ્ય છે તેને તાંત્રિક વિદ્યાર્થી પતાવી દેવાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તેને લઈને અત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ આપણી સાથે છે. ક્યાં કહું કે જીસ હિસાબ સે એક ઓડિયો ક્લિપ વાયરલ હુઈ હૈ, સાથી કાઉન્સિલર કી હૈ, કેસા લગ રહા આપકો, કિસ હિસાબ સે આગે કાર્ય આપ આગે બઢોગે ઓર કોંગ્રેસ મેં આપ કમ્પ્લેન કરોગે? કલ જબ શામ કો કરીબન 8 બજે મુજે યે મીડિયા કે માધ્યમ સે જબ યે ઓડિયો મિલી, મુજે દો ઓડિયો થી જિસમે
हमारे साथी कॉरपोरेटर ही है जमुना मैन, जिन्होंने मेरे विरोध में और मेरे साथी जो हमारे विधायक है शैलेश भाई परमार, इनके विरोध में तांत्रिक विद्याएं और काली विद्याएं करने की बातें जब सामने आई तब बहुत शौक में हुआ कि राजनीति में 12 साल के करियर में ऐसा हादसा पहली बार मेरे साथ हुआ है। और मैं कहना भी चाहूँगा आपके न्यूज़ के माध्यम से कि एज ए यंगस्टर मैं अंधश्रद्धा में नहीं मानता, लेकिन मेरा परिवार जो है भारतीय जो रीति रिवाज रहते हैं, धार्मिक हमारा भारतीय रीति रिवाज है, तो कहीं ना कहीं परिवार पे इफ़ेक्ट होता है ये सब चीज़ों से। तो और बहुत शर्मनाक घटना है, मैं हमारे जो शीर्ष हमारा नेतृत्व है और हाईकमान है उनसे निवेदन करूँगा कि इसके खिलाफ एक एक्शन लिया जाए ताकि राजनीति में जो गलत मैसेज जा रहा है वो गलत मैसेज ना जाए। जी, जब से आपका नाम लिया जा रहा था पहले भी विपक्ष के नेता के तौर पे, कई सारे कॉरपोरेटर्स भी उसके खिलाफ थे, कई सारे कॉरपोरेटर ने रिजाइन दिया था, और उसके बाद अभी ये ऑडियो क्लिप किस हिसाब से आप देखोगे? देखो, राजनीति में सबको कहीं ना कहीं पद लेने के लिए हर किसी को अपेक्षा रहती है, लेकिन अब ये कोई पद की बात नहीं है और कांग्रेस की भी बात नहीं है, अब ये पर्सनली व्यक्तिगत बात है कि किसी को काला जादू करके किसी को मरवाने की कोशिश करना, ये अब पॉलिटिक्स नहीं है, ये इट्स अ वेरी डर्टी पॉलिटिक्स, ये कोई राजनीति कभी कांग्रेस पार्टी से, ये कांग्रेस की बात ही नहीं है वैसे, ये पर्सनली हो चुका है अब। जी, जिस हिसाब से बात करें कि ये काला जादू, लोगों को काले जादू से दूर रखते हैं, और ये जो चुने गए प्रतिनिधि है, प्रजा के प्रतिनिधि, ये इस हिसाब से सोच धरा रहे, क्या कहोगे यहाँ पे कितना इफेक्ट स्थानिक उनको पड़ेगा? जैसे अब दो टर्म से मेरे यहाँ से कॉरपोरेटर है, जनता ने चुन के भेजा है जी, जनता को जब पता चले कि जब उनका जनप्रतिनिधि काली तांत्रिक विधियाएं करता है तो बहुत गलत मैसेज जाता है जनता में। तो मैं सबसे पहले तो कहूँगा कि ऐसी अंधश्रद्धा में नहीं मानना चाहिए, लेकिन मैंने कहा भी कि भारतीय देश है, धार्मिक देश है, तो लोगों में बहुत गलत मैसेज जाता है कि जनप्रतिनिधि ऐसी हरकतें कर रहा है। चौक्कस तेमनुं मानवुं छे कि जे प्रमाणे ऑडियो क्लिप वायरल थई छे ते बिल्कुल खोटू कही शकाय, कारण के पर्सनली तेमना माटे दुश्मनी निकाळी होय तेवुं पण लागी रह्युं छे, साथे तेओ आगळ रजूआत पण करवाना छे कि जे पण कॉर्पोरेटर छे तेनी सामे आ प्रकारनी कोई पण जातनी कार्यवाही करवामां आवे, ने साथे ज बीजी वार आवी रीते कोई पण जातनी जे ऑडियो क्लिप अने खास करीने जे अंधश्रद्धा न फैलावे ते माટેની પણ તેમની એક રજૂઆત છે। ઘટના બાદ આજે સવારથી મહિલા કોર્પોરેટર જમનાબેન વેગડા ગાયબ હતા, તેમનો ફોન પણ બંધ આવતો હતો, જો કે કોંગ્રેસ પક્ષે આ અંગે ગંભીર નોંધ લેતા જમનાબેન બપોરે મીડિયા સમક્ષ આવ્યા હતા અને પોતાનો પક્ષ રાખતા તેમણે જણાવ્યું કે મારું રાજકારણ ખાતા હોવાનો આ પ્રયાસ છે। કોંગ્રેસના વિપક્ષ નેતા તેમજ શૈલેષ પરમારની વિશે જે કહી શકાય કે એક ઓડિયો ક્લિપ બહાર પડી હતી અને ખાસ કરીને વાયરલ થઈ હતી, ખાસ કરીને જમનાબેન આપણી સાથે છે, તેમની આ ઓડિયો ક્લિપ હોવાનું ક્યાંક ને ક્યાંક આક્ષેપો થઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું કે શું ખરેખર તેમને કહી રહ્યા છે અને ખાસ કરીને કઈ રીતની તેમની પ્રતિક્રિયા, શું કહેશો બેન? ગઈકાલે જે એક પ્રમાણે ઓડિયો ક્લિપ આપના નામની છે તે પ્રમાણે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, વિપક્ષના નેતા દ્વારા પણ જણાવવામાં આવ્યું છે, તે ખૂબ જ દુઃખદ બાબત છે, આપને બહેન ગણતા હતા અને ત્યારબાદ આ પ્રકારની કામગીરી હતી, આપ શું કહો છો, આપની ઓડિયો ક્લિપ છે કે કેમ? ગઈકાલે પણ મેં જે પ્રમાણે મીડિયામાં વાત કરી હતી એ જ વાત હું આજે કરું છું કે એ ઓડિયો ક્લિપ મારી નથી। આ 21મી સદી છે, ડિજિટલનો જમાનો છે અને અમે તર્ક અને વિજ્ઞાનમાં માનનારા છીએ, અમે આવા કોઈ તાંત્રિક હોય તો વિજ્ઞાન જાથાવાળાની વાતની પણ અમને ખબર છે કે આવા કોઈ હોય તો એને 5 કરોડની ખુલ્લેઆમ ચેલેન્જ કરેલી છે, એ વાત પણ અમે જાણીએ છીએ। અમે આવા કોઈ બાવા કે તુતારામાં માનતા નથી, અમે બુદ્ધ અને બાબા સાહેબના અનુયાયી છીએ, અમે માનવતા અને સમાનતાના રસ્તે છીએ, અમે બાબા સાહેબના અનુયાયી છીએ। જેણે પણ આ રીતે કાવતરું કર્યું છે તે ચોક્કસપણે મારું રાજકારણ પૂરું કરવાનું કાવતરું કર્યું છે। ચોક્કસ કહી શકાય કે વિપક્ષ નેતા પણ એવો આક્ષેપ કરી રહ્યા છે કે આને લઈને ઉચ્ચ જે કહી શકાય કે નેતાઓને પણ તેઓ રજૂઆત કરવાના છે, ખાસ કરીને પ્રદેશ પ્રમુખને પણ રજૂઆત કરવાના છે, આપ શું કહેશો કે જે પ્રમાણે રજૂઆત કરશે અને ખાસ કરીને જો ઓડિયો ક્લિપ આપની નથી તો આપ કઈ રીતની આગળ કાર્યવાહી કરશો? હું પણ મારી પાર્ટીમાં વાત કરીશ ને, મને મારી પાર્ટી જે પ્રમાણે આદેશ કરશે એ પ્રમાણે હું પણ કરીશ। ચોક્કસ, જે પ્રમાણે વિપક્ષના નેતા અગાઉ જે કહી શકાય કે કહી શકે અત્યારે પણ તેમણે જણાવ્યું કે હું જે પણ એટલે કે આપણે સાથી કાઉન્સિલર એટલે તમને બહેન તરીકે માને છે, છતાં પણ આ પ્રકારની જો પગલું કર્યું હોય તો તે ખોટું તેઓ ગણાવી રહ્યા છે, આપનું શું માનવું છે, આપ કઈ રીતે તેને જોવો છો? મેં કાલે પણ મીડિયામાં વાત કરી હતી અને આજે પણ કરું છું કે આ ઓડિયો મારો નથી, આ ડિજિટલનો જમાનો છે, કોઈએ ઓડિટ કરી અને આ કાવતરું કરેલું છે,
અને હું પણ એમને મારો નાનો ભાઈ માનું છું, મારા છોકરા જેવો છે, અને મેં કાલે પણ મીડિયામાં વાત કરેલી જ હતી. જે પ્રમાણે આપને પણ ક્યાંક જાણ થઈ કે જે ઓડિયો એડિટ કરેલો છે, જો આ એડિટ કરેલો હશે તો તમે પણ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરશો કે ક્યાં? મારે એ બાબતે મારા પતિ, મારા સાસુ, મારા કુટુંબના અને ખાસ તો મારી પાર્ટીને વાત કરી અને હું આગળ પગલાં ભરીશ. ચોક્કસ. તો આ હતા જમનાબેન કે જેમણે જણાવ્યું કે જે પ્રમાણે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે તેમની નથી ને સાથે જ એડિટ કરીને તે વાયરલ કરી છે, સાથે જ વિપક્ષના જે નેતા છે સજાદ ખાન પઠાણ તેમને પણ તેઓ ભાઈ માની રહ્યા છે અને તેમના વિશે તે આ રીતની કોઈ પણ જાતની પ્રક્રિયા અને ખાસ કરીને આવા નિવેદન ન કરે તેવું પણ તેમનું કહેવું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા કોર્પોરેટર જમનાબેન વેગડાને નોટિસ આપી સમગ્ર મામલે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. જો આ મામલે જમનાબેન દોષિત ઠરશે તો તેઓને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ પક્ષ દ્વારા કરવામાં આવશે. જોકે જીટીપીએલ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી, પણ આ મામલે અમદાવાદ શહેર સહિત કોંગ્રેસ પક્ષ બચાવની સ્થિતિમાં આવી ગયો છે. બ્રિજેશ દવે, અમદાવાદ.